નમસ્કાર નિસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ની તમારી સાથે હું ધ્રુવી સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવી હતી ગુજરાતભરમાં આજે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ છે સરકાર દ્વારા ચણાના 1020 રૂપિયા અને 20 કિલોના ભાવે ખરીદી શરૂ કરી છે રાજકોટ જિલ્લામાં શરૂ થયેલા ટેકાના ભાવે ચણા ખરીદીમાં કુલ 19 કેન્દ્રો શરૂ કર્યા છે અને જે માટે કુલ 68,276 જેટલા ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેતપુર કેન્દ્ર ઉપર કુલ 4100 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આજે શરૂ થયેલા ટેકાના ભાવે ખરીદીમાં સરકારે મેસેજ કરીને ખેડૂતોને બોલાવ્યા હતા જ્યારે સરકારે અંદાજિત 20 કિલોના 1020 જેટલા ભાવે ખરીદી કરી હતી અને ખેડૂતોને ચણાના ભાવ સારા મળતા ખુશી જોવા મળી હતી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ થઈ છે કે તાલુકાના મોટા કુંદાળા ગામમાં એક વૃદ્ધની હત્યા થઈ છે જેતપુર પોલીસે મોટા કુંદાળા ગામમાં તપાસ શરૂ કરી પ્રાથમિક તપાસમાં જે વિગતો સામે આવી તે મુજબ કુંદાળા ગામના રહેવાસી મથુર અમીપરાને એના પુત્ર રાજેશે હત્યા કરી નાખી છે મથુર અમીપરા જેતપુરના મોટા કુંદાળા ગામના પત્ની છે અને હાલ તે અન્ય જગ્યાએ રહે છે એકલવાયુ જીવન જીવી રહ્યા છે અને તેઓનો પુત્ર રાજેશ એ મોટા ગુંદાળા ગામે જ રહે છે મથુરને તેના પુત્ર રાજેશ સાથે ખાસ મનમેળ ન હતો અને બંને અલગ અલગ રહેતા હતા થોડા દિવસ પહેલા જ પિતા મથુર અહીં મોટા ગુંદાળા રહેવા માટે આવ્યા હતા અને રહેતા હતા તેમણે તેના પુત્ર રાજેશને તે જ મકાનમાં રહે છે અને એટલે કે રાજેશના પિતા મથુરનું છે અને હવે તેને તે મકાન જોઈએ છે તો રાજેશે આ મકાન ખાલી કરી નાખવું અને બોલાચાલી પણ થઈ હતી સામાન્ય બોલાચાલીમાંથી ઉગ્ર ઝઘડો શરૂ થયો જેમાં પુત્ર રાજેશ ઉગ્ર ગુસ્સામાં આવીને પિતા ઉપર હુમલો કર્યો જેમાં તેના હાથમાં પ્લાસ્ટિકની રસી અને દોરડું આવી ગયું અને તેના થકી તેણે પિતાના ગળાને ગળા ટૂંપો આપીને મોતની ઘાટ ઉતારી દીધો હતો હાલ તો પુત્ર રાજેશ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે હાલ તો જમીન અને મકાનના ઝઘડામાં પુત્રએ પિતા અને પુત્ર પિતાના સંબંધને શમશાનમાં પહોંચાડી દીધા છે તેના પિતા સ્વર્ગવાસી થઈ ગયા છે જ્યારે પુત્ર જેનાસડિયા પાછળ જેલમાં પહોંચી ગયો છે ઓકે શું નામ રમેશભાઈ વલ્લભભાઈ ખીરસરા જેતપુર માર્કેટ યાર્ડની અંદર હું ચણા વેચવા માટે આવ્યો છું સરકારશ્રીની ખરીદી છે ચાલુ થઈ ગયેલ છે આજથી અને અમે ચણા માટે એક મહિના પહેલાં રજીસ્ટ્રેશન કરાવેલ હતું કાલે સાંજે મેસેજ આવ્યો એટલે આજે અમે આવ્યા છીએ જેતપુર સરકાર શ્રી બજાર અત્યારે 800-900 રૂપિયા બજાર ખુલ્લી બજારના ભાવ છે અને સરકાર શ્રી 1020 રૂપિયામાં ખરીદી કરે છે એ સારા ભાવ ગણાય ક્વોલિટી સારી લેવાય પણ છે જ એવું ડેમેજ હોય છતાંય કંઈ એવું હોય તો પણ સરકાર શ્રી લઈ લે છે ખેડૂતના હિતનું કાર્ય કરે છે મારું નામ રમેશ કુમાર ખાણિયા છે મારો હોદ્દો આસિસ્ટન્ટ છે ગોડાઉન મેનેજર આસિસ્ટન્ટ ગોડાઉન મેનેજર આજથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરેલી છે રાજકોટ જિલ્લામાં ટોટલ 19 કેન્દ્રો ઉપર ખરીદી શરૂ કરવામાં આવી છે અને એમાં જેતપુર કેન્દ્ર ખાતે એક કેન્દ્ર ફાળવેલ છે જેમાં 4123 ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવેલું છે અને એમાં આજથી ખરીદી ચાલુ થયેલ છે રજીસ્ટ્રેશનમાં તો શરૂઆતમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય જેમાં 7x8 આધાર કાર્ડ બેંક પાસબુકની ઝેરોક્સ એ બધું દેવાનું હોય અને એમાં 1020 રૂપિયા ખેડૂતોના ટેકાનો ભાવ મળી રહે છે સુરેશ ભાલિયા અને ગુજરાત ન્યૂઝ જેતપુર